હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી ડાયરેક્ટ ઇન સ્પીચ જોવા જઈ રહ્યા છે હવે એના અંતર્ગત આપણે પાછલા વિડીયોમાં ડાયરેક્ટ ઇન સ્પીચ વિશે એક પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન હોય છે તે બાબત આપણે જોઈ છે આજના વિડીયોમાં આપણે એઝરેટિવ સેન્ટેન્સ જોવાના છે આપણે એઝરેટિવ સેન્ટેન્સ જોતા પહેલાં જે કાળમાં ફેરફાર આવે છે તે બાબત અહીં જે નોંધનીય છે તે આપણે જોઈ લે છે હવે વિદ્યાર્થી મિત્રો મેં પાછલા વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું કે ધોરણ બાર સાયન્સ માટે ડાયરેક્ટ ઇન સ્પીચ ચાર માસ માટે પૂછવામાં આવશે અને બાર આર્ટ્સ અને કોમર્સ પ્રવા માટે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચનું આ વખતનું જે પેપર સ્ટાઇલ આવેલું છે તે ત્રણ માસનું વેટેજ આપવામાં આવ્યું છે હવે તમે જોશો અહીં જો વાક્ય સાદો વાર કાળમાં હશે તો ઇન સ્પીચ સાદા ભૂતકાળમાં થશે જો વાક્ય સાદા ભૂતકાળમાં હશે તો ઇન્ડાયરેક્ટ સ્પીચ પૂર્ણ ભૂતકાળમાં જ હશે જો પૂર્ણ ભૂતકાળમાં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હશે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે એ પૂર્ણ ભૂતકાળ જ રહેશે એ ખાસ નોંધ લેવાની રહેશે ફરીથી રિપીટ કરું છું જો વાક્ય પૂર્ણ ભૂતકાળના અંદર હશે તો એ વાક્યનું ઇનડાઈરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે એ પણ પૂર્ણ ભૂતકાળ જ રહેશે બીજી વસ્તુ પૂર્ણ પૂર્ણવર્તમાનકાળ ડાયરેક સ્પીચમાં જો પુનવર્તમાન કાળનું વાક્ય હશે એ પણ પૂર્ણ ભૂતકાળમાં જ રહેશે અર્થાત આપણે આ બે બાબત ખાસ યાદ રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો કે જો પુનઃવર્તમાન કાળનું વાક્ય હશે જો પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે તો એનું ઇન્ડાયરેક્ટ સ્પીચ પૂર્ણ ભૂતકાળમાં જશે અને જો પૂર્ણવર્તમાન કાળનું વાક્ય હશે તો એનું ઇન્ડાયરેક્ટ સ્પીચ પણ પૂર્ણ ભૂતકાળમાં જ જશે હવે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હશે તો એનું ચાલુ ભૂતકાળમાં ઇરેક્ટ સ્પીચ થશે જો ચાલુ ભૂતકાળનું ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય હશે તો એ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ પૂર્ણ ભૂતકાળમાં જશે અને જો ચાલુ પૂર્ણ ભૂતકાળ હશે તો એનું પણ ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રહેશે તો આ બે બાબત આપણે ખૂબ ખૂબ યાદ રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો કે જેમાં કાળમાં કોઈ પણ ફેરફાર નહીં આવે તે છે પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહેશે અને ચાલુ પૂર્ણ ભૂતકાળનું પણ ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રહેશે આ બાબત ખાસ યાદ રાખવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આ જોઈ લઈએ છીએ આપણે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરફાર આવે છે દાખલા તરીકે તમને ડાયરેક્ટ સ્પીચમાં જ્યાં ટુબીન રૂટ ઇઝ કે એમ જોવા મળે તે જગ્યા પર આપણે ઇન સ્પીચમાં વોજ મૂકીશું જો ડાયરેક્ટ સ્પીચમાં આર દેખાય તો એના જગ્યા પર આપણે વેર મૂકીશું જો ડાયરેક્ટ સ્પીચમાં ટુ કે ડઝનો ઉપયોગ જોવા મળશે તો એના જ જગ્યા પર આપણે ડીડ મૂકીશું કારણ કે આ વર્તમાન કાળનું છે તો આ પણ જો સાદા વર્તમાન કાળનું આ વાક્ય છે ડુ કે ડઝ આ સાદા વર્તમાન કાળમાં યુઝ કરવામાં આવે છે તો એનું ભૂતકાળ થશે ડીડ અર્થાત અર્થાત્ કે ડઝના જગ્યા પર આપણે ડી મૂકવાનો રહેશે હવે માની લો સાદો ભૂતકાળ છે તો સાદો ભૂતકાળ ડી આ સાદો ભૂતકાળ છે તો એનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ થશે તો હેડ વધતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આ પૂર્ણ ભૂતકાળ થશે વિદ્યાર્થી મિત્રો જો ડાયરેક્ટ સ્પીચમાં વોઝ કે વેરનો ઉપયોગ જોવા મળે તો વોઝ કે વેરના જગ્યા પર ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતી વખતે શબ્દ આપણે મૂકવાનો રહેશે અર્થાત આ ભૂતકાળ રહેશે ચાલુ ભૂતકાળ હશે તો આ પૂર્ણ ભૂતકાળમાં જશે હવે પૂર્ણ વર્તમાન કાળ હેવ કે હેજ હશે તો એના જગ્યા પર આપણે શું લખીશું મિત્રો હેડે લખીશું હવે જે તમને દેખાય છે આ મોડલ લક્ઝરીમાં મોડલ લક્ઝરીમાં કેવી રીતે ચેન્જીસ આવશે એ અહીં જોવાનું છે હવે માની લો કે કેન છે કેન લખેલું છે તો કેનના જગ્યા પર આપણે કુડ લખવું પડશે અને કુડ પછી આ જેટલા પણ તમને મોડલ લક્ઝરી દેખાય છે વિદ્યાર્થી મિત્રો એના પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવશે એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો મૂળ ક્રિયા પદ જ મૂકવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું રહેશે હવે દાખલા તરીકે મે છે તો મેંનું માઈટ થશે હવે દાખલા તરીકે તમને કેન કે મે જો વર્તમાન કાળમાં યુઝ થયેલા હશે વાક્યો તો એનું ભૂતકાળ કરો તો તે વખતે મેંના જગ્યા પર માઇટ થશે અને કેનના જગ્યા પર કુડ આવશે પરંતુ આ જેટલા પણ મોડલ અફસરી આવશે એના પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ કરવામાં આવશે અહીં પણ મૂળ ક્રિયાપદ જ રહેશે અને અહીં પણ મૂળ ક્રિયાપદ જ રહેશે આ તમારે ખૂબ યાદ રાખવાનું રહેશે એના પછી શેલ કે વીલ હશે તો શેલ કે વીલના જગ્યા પર કૂડનો ઉપયોગ કરવામાં આવશે કૂડ હશે તો કૂડનું કૂડ જ રહેશે માઇટ હશે તો માઈટનું માઈટ જ રહેશે શુડ હશે તો શૂડનું પણ શુડ જ રહેશે ઉડ હશે પણ જ રહેશે અને હશે તો પણ જ છેલ્લે હેડ નું હેડ જ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમય સૂચક વાળા શબ્દમાં ફેરફાર કરી કેવી રીતે થાય છે એ જોઈ રહી છે હવે દાખલા તરીકે ધીસ હશે તો ધીસના જગ્યા પર ધેટ લખવાનું રહેશે આપણે ડાયરેક્ટ સ્પીચમાં આ શબ્દો જો તમને જોવા મળે તો આ શબ્દ સામે જે શબ્દ હશે તે શબ્દ આપણે ઇન ડાયરેક્ટ સ્પીચમાં લખવાનો રહેશે દાખલા તરીકે ધીસનું ધેટ થશે ધીઝનું ધોજ થશે હિયરનું ધેર થઈ જશે નાવનું ધેન થશે ટુડેનું ડેનું ધેટ ડે થશે ટુ નાઇટનું ધેટ નાઇટ થશે અગોનું બિફોર થશે

ધ પ્રીવિયસ ડે અથવા તો ડે બિફોર આ રીતે લખવું પડશે પછી લાસ્ટ હશે તો લાસ્ટ જગ્યા પર ધ પ્રીવિયસ લખવું પડશે ટુમોરો હશે તો ધ નેક્સ્ટ ડે લખવું પડશે આપણને ધ નેક્સ્ટ ડે હશે તો એના જગ્યા પર ધ ફોલોઇંગ ડે આપણને લખવું પડશે હવે જ્યારે આ નોંધ કરેલી બાબત જોશો જરા જ્યારે ભૂલનાર પોતાના સ્થળે આવવાનું કહે ત્યારે કમનું કમ જ રહે છે પરંતુ બોલનાર કરતાં સાંભળનારના સ્થળે આવવાનું કહે તો કમનું ગો થશે ફરીથી રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો જ્યારે બોલનાર પોતાના સ્થળે આવવાનું કહે ત્યારે કમનું કમ જ રહેશે પરંતુ બોલનાર કરતાં સાંભળનારના સ્થળે આવવાનું કહે તો કમનું ગો થઈ જશે બીજો ઊંધો ફેરફાર થતો નથી જેમ કે ધોજનું ધીજ થતું નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સામાન્યપણે આ છ પ્રકારના વાક્યો આપણને એક્ઝામમાં પૂછાય છે તે પહેલું છે એઝરેટિવ સેન્ટેન્સીસ જેનો અર્થ હોય છે વિધા વિધાન વાક્યો બીજો છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્નાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો એક્સલેમેટિવ સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ધાર વાક્યો અને ઓપ્ટી ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે શુભેચ્છા વાક્યો હવે એઝરેટિવ સેન્ટેન્સીસ વિધાન વાક્યો આજે આપણે જોવા જે રહ્યા જે આપણે મૂળ આપના પોઈન્ટ પર આવીએ છીએ હવે તમે જોશો એઝરેટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્યો હકાર વાક્ય અથવા નકાર વાક્યને વિધાન વાક્ય કહેવામાં આવે છે બીજું છે સૌ પ્રથમ વિધાન વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સેડ ટુનું ટોલ્ડ લખાય છે ફરીથી રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વિધાન વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સેડ ટુનું ટોલ્ડ લખવામાં આવે છે અર્થાત ડાયરેક્ટ સ્પીચમાં જો સેડ ટુ લખેલું હશે તો એનું રિપોર્ટિંગ વર્ગ જ્યારે તમે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરો છો તો સેડ ટુના જગ્યાએ તમારે ટોલ્ડ લખવું પડશે પછી બીજી બાબત છે પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય તો શેડનું રિપ્લાય મુકાશે પછી સંયોજક તરીકે ધેટ મુકાય છે સરનામમાં કાળમાં તેમજ સમયસૂચક શબ્દોમાં ફેરફાર થાય છે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે અવતરણ ચિહ્ન દૂર થાય છે રિપોર્ટિંગ વર્ગ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી રિપોર્ટ ફરીથી બોલું છું રિપોર્ટિંગ વર્ગ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય જેમ વિદ્યાર્થી મેં પાછલા વિડીયોમાં તમને જણાવ્યું હતું સે કે સેસ ટુ કે ટેલ કે ટેલ્સ અથવા તો વ્હીલ સે કે શેલ છે આ પ્રકારે જો રિપોર્ટિંગ વર્ગ હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જે રિપોર્ટેડ સ્પીચ આવેલું હશે તે રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ પણ ફેરફાર થશે નહીં રિપોર્ટિંગ વર્ગ સાદાવાર તમારા કાળમાં હોય તો નીચે પ્રમાણે ફેરફાર થશે શેષ ટુ તો એનું ટેલ ટુ ટુનું ટેલ થશે સેનું સેજ રહેશે શેષ ટુ હશે તો એના જગ્યા પર ટેલ્સ થઈ જશે અને શેષ હશે તો તેનું શેષ જ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ છે નિષ્ઠા શેષ મિસ્ટર પટેલ વિલ બી અ ડોક્ટર નેક્સ્ટ યર હવે નિષ્ઠા કહે છે કે મિસ્ટર પટેલ જે છે એ આવતા વર્ષે ડૉક્ટર થઈ જશે હવે તમે જોશો તો આ વર્તમાન કાળમાં છે રિપોર્ટિંગ વર્ક નિષ્ઠા સેઝ ધેટ દેટ શેષનું શેષ જ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો દેટ લાગ્યું છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ નીકળી ગયા છે દેટ મિસ્ટર પટેલ વિલ બી અ ડૉક્ટર નેક્સ્ટ ઇયર હવે આવું કેમ રહ્યું વિદ્યાર્થી મિત્રો કારણ કે અહીં આવેલું જે રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કાળમાં છે એટલા માટે અહીં કોઈપણ પ્રકારનો ચેન્જીસ આવેલો નથી બીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો સાઈ સેઝ ટુ નિષ્ઠા આઈ શેલ વિઝિટ યોર સ્કૂલ ટુમોરો હવે સાઈ જે છે એ સેસ ટુ છે વિદ્યાર્થી મિત્રો તો સાઈ સેઝ ટુ નિષ્ઠા આઈ શેલ વિઝિટ યોર સ્કૂલ ટુમોરો કે હું તમારી શાળાની આવતીકાલે મુલાકાત લઈશ તો સાઈ ટેલ્સ નિષ્ઠા શેષ ટુનું ટેલ્સમાં ચેન્જ થયું છે વિદ્યાર્થી મિત્રો એ તમારે ખાસ નોંધ રાખવાનું રહેશે નિષ્ઠા દેટ હી વિલ વિઝિટ હર સ્કૂલ ઠુમોરો તો આઈનું હીમાં ચેન્જ થઈ ગયું છે હી વિલ વિઝિટ હર સ્કૂલ ઠુમોરો પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો પ્રણાલી શેષ ટુ યોગ યુ હેવ ટ્રાઈડ યોર બેસ્ટ ટુ હેલ્પ મી હવે પ્રણાલી શેષ ફરીથી શેષ છે તો શેષ ટુ છે તો એનું ટેલ્સમાં રૂપાંતર થશે પ્રણાલી સેઝ ટુ યોગ યુ હેવ ટ્રાયડ યોર બેસ્ટ ટુ હેલ્પ તો પ્રણાલી ટેલ્સ યુ દેટ હી હેઝ ટ્રાયડ હીઝ બેસ્ટ ટુ હેલ્પ હર તો હેવનું હેઝ થયું છે વિદ્યાર્થી મિત્રો કારણ કે યુનું હી ચેન્જ થયેલું છે અને થર્ડ વર્ષ ત્રીજું પુરુષ છે એટલા માટે અહીં હીનું હેઝ થઈ ગયું છે અને વાક્ય આગળ સરળનામમાં ચેન્જ થયું છે હવે ઉપરોક્ત વાક્ય વાક્યમાં ફક્ત ક્વેશ્ચર નંબર એકનો જ ઉપયોગ કરવામાં આવેલ છે ત્રણેય વાક્યમાં ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી હવે ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ શિક્ષકે વિદ્યાર્થીને કહ્યા ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી કે પ્રામાણિકતા એ સૌથી ઉત્તમ ગુણ છે તો ધ ટીચર સેડ ટુ છે બોલનાર ટીચર છે સાંભળનાર વિદ્યાર્થીઓ છે બોલનાર પણ હાજર છે અને સાંભળનાર પણ હાજર છે એટલે શેડ ટુનું ટોલમાં ચેન્જ થયું છે ધ ટીચર ટોલ ધ સ્ટુડન્ટ ધટ ઓનેસ્ટ ઇઝ ધ બેસ્ટ પોલિસી હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે વાક્ય છે એ વૈજ્ઞાનિક નિયમ સોરી જે વાક્ય કહેવત હોય પ્રિન્સિપલ હોય કે વૈજ્ઞાનિક નિયમની બાબત હોય તો એ વાક્યમાં કોઈ પણ ચેન્જીસ આવતો નથી તો ઓનેસ્ટ ઇઝ ધ બેસ્ટ પોલિસી આ કહેવત છે એટલે કે જે મુજબ છે તે પ્રમાણે જે રેશિયામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો અવર ક્લાસ ટીચર સેસ ટુ અસ ધ બ્લડ ઇઝ થીકર ધેન વોટર ધ સેમ રૂલ ઇઝ હિયર ધ અવર ક્લાસ ટીચર સેસ ટુ અસ તો અવર ક્લાસ ટીચર સેઝ છે એટલા માટે શું થયું છે વિદ્યાર્થી મિત્રો ટેલ્સ થયું છે અવર ક્લાસ ટીચર ટેલ્સ અસ દેટ ધ બ્લડ ઇઝ થિકર ધેન વોટર અહીં ધ બ્લડ ઇઝ થિકર ધેન વોટર અહીં નીચે પણ ધબલડી સ્થિકર દેનો હતો કારણ કે આ સત્ય છે કે લોહી જે છે એ પાણી કરતાં વધારે શિકર હોય છે તો ઇન ટુ ઇન્વર્ટેડ કોમર્સ કાઢીને દેટ જોડીને જેમને તેમ મૂકવામાં આવેલું છે પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો આ આપણે જોઈ ગયા છે એટલે એને આપણે જોતા નથી હવે ઉપરોક્ત આપવામાં આવેલ ત્રણેય વાક્યોનો સનાતન સત્ય દર્શાવે છે તેથી અવતરણ ચિહ્નવાળા વાક્યમાં કોઈ પણ ફેરફાર થતો થતો નથી હવે નિષ્ઠા સેટ ટુ પ્રણાલી આઈ શેલ બ્રિંગ ટુ યુ યોર બુક ટુમોરો હવે નિષ્ઠા સેટ ટુ પ્રણાલી હવે નિષ્ઠા પ્રણાલીને કહે છે આઈ શેલ બ્રિંગ ટુ યુ યોર બુક ટુમોરો તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો નિષ્ઠા ટોલ પ્રણાલી દેટ શી વુડ બ્રિંગ હર બુક ધ નેક્સ્ટ ડે હવે આમાં તમે ચેન્જિસ જોશો વિદ્યાર્થી મિત્રો શેલનું વુડમાં ચેન્જ થયું છે આઈનું શીમાં ચેન્જ થયું છે અહીં શેરીટુનું ટોલ્ડ થયું છે બોલનાર પણ હાજર છે સાંભળનાર પણ હાજર છે તો વુડ વુડ પછી બ્રિંગ અહીં બ્રિંગ છે એટલે અહીં પણ બ્રિંગ જ આવશે કારણ કે હંમેશા મોડલ પછી મૂર્કિયા પદ જ આવે છે યુરનું હર થઈ ગયું છે ટુમોરોનું ધ નેક્સ્ટ ડેમાં ચેન્જ કરવામાં આવ્યું છે He said to me, I shall come with you to the station tonight. हवे तेरे मने क्यों कि ते हो मारी साथे रात्रे स्टेशन पर आउं सें। तो एनुजोशु तो he said to me, sorry he told me that he would go with me to the station that night. हवे तमे अही go કમનું ગો થયું છે વિદ્યાર્થી મિત્રો કારણ કે બોલનાર સામાન્યના સ્થાને જવાની વાત કરે છે પોતાના ત્યાં આવવાની નથી એટલા માટે શું થયું છે ગો કમનું ગોમાં ચેન્જ થયું છે શેલનું ઉડમાં ચેન્જ થયું છે યુના સાથે મી થયું છે ધ સ્ટેશન પછી ટુ નાઇટનું ધેટ નાઇટમાં ચેન્જ થયું છે આ સામાન્ય ચેન્જીસ આવે છે વિદ્યાર્થી મિત્રો એ તમારે ખાસ નોંધવાના છે અને છેલ્લું વાક્ય છે મિસ્ટર પટેલ સે ટુ મી આઈ વોન્ટ ટુ રીચ નિઝર ઇન ટાઈમ હા હવે મિસ્ટર પટેલ એ મને કહ્યું કે મારે નીજર સમયમાં જ પહોંચવું સમયની અંદર પહોંચવું છે તો તમે જોશો એનું મિસ્ટર પટેલ ટોલ્ડ મી દેટ હી વોન્ટેડ ટુ રીચ નિઝર ઇન ટાઈમ તો આઈનું હીમાં ચેન્જ થયું છે ઇન્ટરનેટેડ કોમર્સ નીકળી ગયા છે ડેટ લાગવામાં આવ્યું છે બોલનાર અને સામાન બંને હાજર છે બોલનાર મિસ્ટર પટેલ છે સામાન પોતે છે એટલે શેરુટુનું ટોટમાં ચેન્જ થયું છે હી વોન્ટનું વોન્ટેડ ટુમાં ચેન્જ થયું છે અને ટુ રીચ ઇન નિઝર ઇન ટાઇન હા અહીં સ્પેલિંગ મિસ્ટેલ થયેલ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ થાય છે વિદ્યાર્થી મિત્રો બહુ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરેલો છે ઉપરોક્ત આપવામાં આવેલ ત્રણેય વાક્યો સાદા ભૂતકાળના છે એટલે કે શેરુ ટુ આપેલું છે માટે આમાં કોષ્ટક એક બે ત્રણ મુજબ આ ફેરફાર કરવામાં આવે છે विद्यार्थी मित्रों आई होप तमने आम समझ पड़ी गई हे जो ते न समझाया हे तो तुम मैंने फोन कर पूछी सको अथवा तो कमेंट बॉक्स में कमेंट कर सको टील देन थैंक यू